વિદ્યાર્થી મિત્રો, સત્યમ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? તો આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 16 સ્વચ્છતા આપણું કામ તેના વિશે ચર્ચા કરીશું. શું નામ છે પાઠનું? સ્વચ્છતા આપણું કામ. એટલે આજ આપણે રહેતા હોય એરિયો, ઘર, મકાન, આજુબાજુની સોસાયટી, તે સ્વચ્છ રાખવી એ આપણું બધાનું કામ છે, તે આપણું પરમ કર્તવ્ય છે. એક માણસનું નહીં પણ આપણે બધાનું કર્તવ્ય છે કે આપણે આજુબાજુના એરિયો, આપણું ઘર બધું સ્વચ્છ રાખીએ. તેને લગતો જ, સ્વચ્છતાને લગતો જ આ પાઠ છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ, પેજ નંબર છે 147 ઉપર શું કીધું છે. શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? શું છે આ દ્રશ્યો? તમને ચિત્ર આપેલું છે ને આખું, તેની વિશે વાત કરે છે કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે. તો તમારે શું પાડવાની? હા, અમારી સોસાયટીમાં, આપણે જે તે એરિયામાં રહેતા હોય, સોસાયટીમાં રહેતા હોય, કોઈ ગામડામાં રહેતા હોય, તો આપણે આજુબાજુના એરિયામાં આવા સ્વચ્છતા વિશેના આ ચિત્રો તો જોયા જ હશે. તો આપણે શું કહેવાનું? હા, અમારી સોસાયટીમાં. તમારે પણ આ રીતે પાઠ્યપુસ્તકમાં જે રીતે મેં પૂર્યું છે તે રીતે પ્રશ્નોના જવાબ પૂરવાના રહેશે, પેન્સિલથી પૂરવાના રહેશે તમારે. તો તમારે આ રીતે પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં તમારી લખવાનું કે હા, અમારી સોસાયટીમાં પણ અમે આજુબાજુમાં આવા દ્રશ્યો જોયા છે. પહેલું દ્રશ્ય છે તેમાં શું કરે છે? તો કે એક માણસ કચરાની ગાડીમાં કચરો ભરે છે. તો આ કચરાની ગાડી છે ને આ માણસ છે એક સફાઈ કામદાર છે, કે સફાઈ કરે છે, કચરો લેવાનું અને એકઠો કરવાનું અને પછી તેને ગાડીમાં ભરવાનું. આપણે પણ જોતા હશું આપણે આજુબાજુની સોસાયટીમાં, આપણી સોસાયટીમાં કચરાનું ટ્રેક્ટર આવે છે ને તેમાં બધોએ આપણે ઘરનો કચરો તેમાં ટ્રેક્ટરમાં આપણે જમા કરીએ છીએ. તેમાં કોઈ પણ માણસ તો લેવા આવતું હશે ને, તેને સફાઈ કામદાર આપણે કહીએ છીએ. સફાઈ કામદાર છે તે માણસ છે કચરાની ગાડીમાં આ બધો કચરો ભરે છે. આ તેનું ચિત્ર છે કચરાની ગાડીનું. પછી બીજું ચિત્ર તમે નીરખીને જુઓ તો શું છે? આ પગથિયા છે અને એક માણસ સફાઈ કામદાર છે, એ સફાઈ કરી રહ્યો છે. તો શેનું ચિત્ર છે? તો કે મોટી ઇમારતના પગથિયા પર ઝાડુ ફેરવે છે, એટલે કે ઝાડુ એટલે કે સામેથી કચરાથી ઝાડુ સાફ કરે છે. એમ કે મોટી ઇમારત એટલે કોઈ બિલ્ડિંગ કે એવું મોટી ઇમારત હોય ને એનાથી પગથિયા પર ઝાડુ ફેરવે છે. આપણે જોઈએ છીએ પગથિયા સાફ કરે છે આ સફાઈ કામદાર. પછી આ ત્રીજું ચિત્ર શેનું છે? આ ત્રણ વ્યક્તિ છે, જો 1, 2 અને 3, જે આ ત્રણ માણસો ગટરનો કચરો સાફ કરે છે. કે આ ત્રણ માણસો છે એ ગટરમાં નીચે ઉતરીને, બે માણસો તો જો ગટરની અંદર પડીને ગટરનો કચરો સાફ કરે છે, જેથી આપણી ગટર સાફ રહે. તો શું કરે તમારે લખવાનું? ત્રણ માણસો ગટરનો કચરો સાફ કરે છે. પછી ચોથું ચિત્ર, આ બે ભાઈ બહેન છે. શું કહે છે? આ ભાઈ બહેન કચરાને ઉપાડી જઈ રહ્યા છે. આ બે ભાઈ બહેન છે તે કચરાને જોયું, તેના હાથમાં શું છે? કચરો છે, તેને ઉપાડીને જઈ રહ્યા છે. પછી પ્રશ્ન પૂછે છે તમને, તમે ક્યારે સફાઈ કામ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? જો તમે વિચાર કર્યો તો તમારે હા લખવું. હા, મેં વિચાર કર્યો છે. આપણી આજુબાજુમાં કે આપણા એરિયામાં કોઈ સફાઈ કામદાર આવતા હોય તો તેના વિશે આપણે એને જોતા આપણે કંઈક તો વિચાર કર્યો છે ને, કે આ કેવી રીતે સફાઈ કરે છે, કેવી રીતે એનું ઘર ચલાવે છે, શું કરે છે, શું કામ કરે છે. તો આપ તમારે લખવું, હા મેં વિચાર કર્યો છે. પછી બીજો પ્રશ્ન, દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? એમ કે દરેક જગ્યાએ સ્વચ્છ રાખવું તેમાં આપણી શું જવાબદારી આવે? આપણે કેવી રીતે દરેક એરિયો, આપણો આજુબાજુનો એરિયો આપણે સ્વચ્છ રાખી શકીએ? તો આપણે કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ? કે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. જો આપણે ગમે ત્યાં કચરો ફેંકવાની બદલે જો કચરાની પેટીમાં જ એટલે કે ડસ્ટબિનમાં જ આપણે કચરો ફેંકીએ તો ઓટોમેટિક આજુબાજુના એરિયા સ્વચ્છ થવા લાગે. તો આપણી જવાબદારી શું છે? કે ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. પછી સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોય તો વિચારો, એમ કે જો સફાઈ કામદાર સફાઈનું કામ ન કરતા હોય તો વિચારો આપણે આલસ શું થાય? તો શું થાય? ઠેર ઠેર ગંદકી થાત અને રોગચાળો ફેલાય, એટલે કે બીમારી ફેલાત ને બધી જગ્યાએ ગંદકી ફેલાય. જો કચરો 5 દિવસ આપણા ઘરમાં જમા થઈ જાય તો એ કેવી હાલત થાય છે? આ તો રસ્તા અને રોડની વાત કરવામાં આવી છે. જો સફાઈ કામદાર સફાઈનું કામ કરે તો જ નહીં
એવા લોકો જ નહોત, કોઈ સફાઈ કામ તો રોડ રસ્તા કે આપણા કચરા લઈ જવાનું કામ કોણ કરે, તો શું થાય, કચરો એક જગ્યાએ એકઠો થાય અને ગંદકી ફેલાય એમાંથી, અને આપણે અનેક બીમારીનો સામનો કરવો પડે. તો ઠેર ઠેર ગંદકી થાય અને રોગચાળો પણ ફેલાય. તેના પછી છે, ચાલો આપણે શંકરભાઈને મળીએ. એક વ્યક્તિનું નામ છે જે સફાઈ કામદાર છે, એનું નામ શું છે? શંકરભાઈ. તમારે અન્ડરલાઈન કરવી હોય તો કરી જુઓ. સફાઈ કામદાર છે એની વાત કરવામાં આવી છે, તેનું નામ છે શંકરભાઈ. તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. તે શંકરભાઈ નામના જે વ્યક્તિ છે, તે એક ગામ છે એની સાફ સફાઈની કામગીરી કરે છે, ગામને સ્વચ્છ રાખવાની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્ન જવાબ કરીએ, એને પ્રશ્ન પૂછીએ, એના જવાબ આપણે મેળવીએ કે કઈ રીતે સફાઈ કામદાર થયા, તે શું ભણેલા હતા, અને આ ધંધો એને આ કામ ક્યાંથી મળ્યું, એના વિશે વગેરે આપણે પ્રશ્ન પૂછશું અને તેના વિશે જવાબ આપેલા છે તે આપણે જોઈએ. તો આ બે ચિત્રો આપેલા છે સફાઈ કામદારના. પછી આપણે પ્ર કર્યું છે ને, એનો મતલબ છે પ્રશ્ન. એટલે કે આપણે પ્રશ્ન પૂછો કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો. એટલે આપણે શંકરભાઈને પ્રશ્ન કર્યો કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો. તો જ કરીને આપ્યું છે ને, એટલે કે જવાબ થાય. એટલે શોર્ટમાં અમે લખ્યું છે પ્ર અને જ, એટલે કે પ્રશ્ન અને જવાબ. તો શું કીધું છે, લગભગ 30 વર્ષથી. તો શંકરભાઈ શું જવાબ આપ્યો કે લગભગ 30 વર્ષથી સફાઈનું કામ કરું છું. તો તમારે આમાં અન્ડરલાઈન કરવાની, કેટલા વર્ષથી શંકરભાઈ કામ કરે છે સફાઈનું, તો કે 30 વર્ષથી. જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. એટલે કે શંકરભાઈ કહે છે, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. પછી બીજો પ્રશ્ન પૂછે, તમે આ કામ શા માટે કરો છો? શંકરભાઈને પ્રશ્ન પૂછે, જવાબ આપે છે, આ અમારો વ્યવસાય છે અને આ રોજગારી માટે આ કરવું પડે છે, કે આ અમારો ધંધો છે. વ્યવસાય એટલે કે ધંધો, અને પૈસા માટે એટલે કે પગાર માટે અમારે આ કામ કરવું પડે છે. પછી ત્રીજો પ્રશ્ન પૂછે છે, તમારે કેટલા સંતાન છે, એટલે કે તમારે કેટલા બાળકો છે? શંકરભાઈને એવો પ્રશ્ન પૂછે છે. પછી એ જવાબ આપે છે, મારે 2 દીકરા છે અને 1 દીકરી છે. શું કહે છે શંકરભાઈને, કેટલા દીકરા છે? 2 દીકરા છે અને 1 દીકરી છે. પછી ચોથો પ્રશ્ન, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? શંકરભાઈને પ્રશ્ન પૂછે છે, શું તેઓ પણ સફાઈ કામમાં તમારી મદદ કરે છે, સફાઈ કામ કરે છે? તો જવાબ આપે છે શંકરભાઈ, ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. ના, તેઓ સફાઈ કરવામાં રસ નથી, તેઓ સફાઈ કામ કરતા નથી એમ. પછી પાંચમો પ્રશ્ન, તો તેઓ શું કરે છે? તો એ સફાઈ કામ નથી કરતા, તો તેઓ લોકો શું કરે છે? જવાબ આપે છે શંકરભાઈ, 2 દીકરા અને 1 દીકરી હતી ને, એમાંથી શું કહે છે, 1 દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે. શેની નોકરી કરે છે? શિક્ષકની નોકરી કરે છે. અને બીજો દીકરો ભણી રહ્યો છે, એટલે કે તેના બીજા દીકરાનું ભણવાનું ચાલુ છે. પછી પ્રશ્ન પૂછે, તમને આ કામ કરવાનું ગમે છે? જવાબ આપે છે શંકરભાઈ, નથી ગમતું, ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય. શું કહે છે? જવાબ આપે છે કે મને નથી ગમતું સફાઈ કરવું, ગંદકી કરવી કોઈને ગમે એમ કહે છે. ગંદકી કરવી કોઈને ન ગમે, ગંદકી સાફ કરવી કોઈને ગમે? મને તો ભણેલા લોકો આ રીતે ગંદકી કરતા હોય ને, એ જોઈને વધારે ગંદકી લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય. પછી પ્રશ્ન પૂછે, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? જવાબ આપે છે, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો આ બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે, તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. શું કહે છે? તો તમારા 2 દીકરા કામ નથી કરતા, તો તમે હવે આ સફાઈનું કામ હવે કોણ કરશે? તો કે હવે આ કામ દરેકે પોતાની જાતે સ્વચ્છ રાખવું પડશે. શું કહે છે? આપણે આપણી જાતે આપણા આજુબાજુના એરિયા, દરેક આપણું ઘર, આપણા મકાન, આપણા આજુબાજુના શાળા, સોસાયટી વગેરે આપણી જાતે સ્વચ્છ કરવાની આદત પાડવી, ટેવ પાડવી પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે તો ઓછો કચરો ફેલાય, તો અમારે કામ પણ ઓછું થાય. શું કે જો બધા જ પોતાનું ઘર અને સોસાયટી સાફ કરવા માંડે, તો ઓછી ગંદકી થાય અને ઓછો કચરો ફેલાય, અને તે લોકોને પણ ઓછું કામ કરવું પડે સફાઈ કામદારને. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. તેના પછી શું છે, લખો, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. શું કહે છે,
તેઓ 17-18 વર્ષના હતા ત્યારથી આ કામ કરે છે. શું કહે છે? તેઓ ક્યારથી આ કામ કરે છે? તેઓ 17-18 વર્ષના હતા ત્યારથી કામ કરે છે. તમારે પેન્સિલથી લખવાનું. તેઓ આ કામ કેટલા વર્ષથી કરે છે? તો કે તેઓ 17-18 વર્ષના હતા ત્યારથી કામ કરે છે. પછી બીજો, તેઓ કેટલું ભણ્યા છે? તેઓ માંડ 6 કે 7 ધોરણ સુધી ભણ્યા છે. તમારા બીજા પ્રશ્નમાં લખવાનું, તેઓ માંડ 6 કે 7 ધોરણ સુધી ભણ્યા છે. એ સફાઈ કામદાર હોય, એને મજબૂરી હોય તો પણ તો જ તે સફાઈ કામદારમાં તેને કરવું પડતું હોય ને, નહીં તો કરે. પછી ત્રીજો પ્રશ્ન, તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો પ્રશ્નનો જવાબ, પ્રયત્ન કરેલો પણ તે બહુ ભણેલા ન હતા. શું કીધું? તેને બીજું કામ આના સિવાય શોધવાનો પ્રયત્ન તો કર્યો હતો પણ તે જાજુ ભણેલા નહોતા, તેથી તે કોઈએ કામ પર રાખ્યા નહીં. એટલે છેવટે મજબૂરીમાં તેને આ સફાઈ કામદારનો ધંધો કરવો પડ્યો. પછી શું કહે છે? તેમના સંતાનો શું કરે છે? તેમના સંતાનો હજી ભણે છે. એમ કે તેમના સંતાનો હજી ભણે છે. પછી આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો લખો, આ કામ બરાબર ન કરે તો તેઓ ઠપકો આપે છે અને પૈસા પણ કાપી લે છે. પછી પેજ નંબર 149, નીચે આપેલા ચિત્રોમાં ક્યાં ક્યાં કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. એટલે શું છે? આ ચિત્રમાં અલગ અલગ કામ આપેલા છે, તે તમે જોઈ શકો છો કે કોઈ ગાય ધોવાનું કામ કરે છે, કોઈ શોપિંગમાં એટલે વેચવાનું કામ કરે છે, કોઈ ફટાકડા ફોડવાનું કામ કરે છે, કોઈ બસમાં મુસાફરી કરવાનું કામ કરે છે, કોઈ કચરો લઈ જવાનું કામ કરે છે, કોઈ શોપિંગ કરવા માટેનું કામ કરે છે, આ ભાઈ બાળકો છે સ્કૂલે જવા માટેનું કામ કરે છે, આ ભાઈ છે એ રંગરોગનનું કામ કરે છે, કલર કરવાનું કામ કરે છે, આ મીઠાઈ વેચવાનું કામ કરે છે, આ કપડાં વેચવાનું કામ કરે છે, આ સામાનની હેરાફેરી કરવાનું કામ કરે છે. એમ અલગ અલગ રીતે આ ચિત્રમાં જે આપેલા છે તે અલગ અલગ રીતે બધા વ્યક્તિઓ કામ કરે છે. તો શું કીધું? આ ક્યાં ક્યાં કામ થઈ રહ્યા છે તેની આપણે જોઈએ, તે આપણે જોઈ લીધું. પછી શું કીધું છે? ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં 5 કામ કરવા પસંદ કરશો અને શા માટે? શું કીધું છે? આપણે ઉપરના ચિત્રમાં તો જોઈ લીધું કે કયું વ્યક્તિ ક્યાં કામ કરે છે અને કેટલા કેટલા કામ ક્યાં કામો છે, તે 5 કામોની યાદી બનાવવાની છે અને શા માટે. આપણે શું કરવાનું કામ ગમે? તો કે પેલું લખવાનું તમારે પેન્સિલથી, ખરીદી કરવાનું કામ આપણને ગમે. પછી બીજું શું કીધું? કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ગમે. પછી ત્રીજું છે હાથલારી ખેંચવાનું કામ કરે, જ્યાં છે ને હાથલારી ખેંચે છે ને એ કામ ગમે. ચોથું શું કીધું છે? વર્ગમાં તમારે લખવાનું. ચોથું વર્ગમાં ભણાવવાનું કામ ગમે. પછી પાંચમું કરિયાણું વેચવાનું કામ ગમે. આમ અલગ અલગ રીતે 5 ક્રમ આપીને આ રીતે તમારે પેન્સિલથી સારા અક્ષરે લખવાનું રહેશે. પછી બીજો પ્રશ્ન શું કીધો છે? ઉપરના ચિત્રમાં દર્શાવેલ તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? આ તમામ કામ છે અલગ અલગ રીતે ઉપયોગી થતા હોય. પછી પેજ નંબર 150 ઉપર ચર્ચા કરો, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? કેમ? એમ કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, શા માટે? તો દરેક લોકોને જુદી જુદી નોકરી કે કામ કરવું ગમે છે, કેમ કે અલગ અલગ અભ્યાસ એવી અલગ અલગ નોકરી અને અલગ અલગ એનું કામ હોય છે. જે રીતે તેનો અભ્યાસ કે હોય તે રીતે તેનું અલગ અલગ વ્યવસાય કે નોકરી હોય છે. તો તમારે લખવાનું હોય, દરેક લોકો જુદી જુદી નોકરી કે કામ કરે છે. તેના પછી છે અનુમાન કરો, જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? શું કીધું? જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો ગંદકી થાય, મચ્છરો ફેલાય અને રોગચાળો પણ થાય. જો આપણે આજુબાજુનો કચરો કોઈ સાફ ન કરે તો શું થાય? ગંદકી થાય અને ગંદકીમાંથી મચ્છરો ફેલાય અને આપણે રોગચાળો થાય, એટલે કે બીમારી, અનેક જાતની બીમારી થાય. પછી શું કીધું છે? કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે, તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો. શું કીધું છે? આ બધા જે ચિત્રો તમે જુઓ છો ને તે બાળકોએ બનાવેલા છે. શું કીધું છે? એવું કામ એવું કંઈક યંત્રો ગોતી મશીનરી કે જેના લીધે
કોઈ સફાઈ કામદારને એનું ન ગમતું કામ, સફાઈ કરવાનું કામ તો કોઈને ન ગમે, તોય પણ છતાંય તેની મજબૂરી હોય, તેને પૈસા માટે આ કામ કરવું પડે છે. તો આપણે એવું કંઈક કરીએ જેથી સફાઈ કામદારોને આ સફાઈનું કામ કરવું પડે નહીં, એવા યંત્રો શોધીએ કે જેથી સફાઈનું કામ ઓટોમેટિક થઈ જાય એવી મશીનરી શોધીએ, જેથી કોઈને એને મનગમતા કામ હોય, ન ગમતું હોય પણ તો પણ તે કરવું પડે નહીં. તો અને બાળકોએ અલગ અલગ આ ચિત્રો બનાવ્યા છે તે આપણે જોયા. તેના પછી શું કીધું છે, કોઈ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે? પ્રશ્ન પૂછે છે, કોઈ આ સફાઈ કામદારની વિશે વિચાર કે પ્રયત્ન કર્યો છે? તો કે હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. શું કહે છે, કોઈ આ પરિસ્થિતિ બદલવાનો કોઈ વિચાર કે પ્રયત્ન કર્યો છે? કે સફાઈ કામદારો કેવી રીતે સફાઈ કરતા હશે, તેની શું મજબૂરી હશે? એની મજબૂરી જ કે ઓછું ભણેલા છે તેથી તે બીજે કી એકેય જગ્યાએ કામમાં મદદરૂપ ન થાય, તેના માટે તેને મજબૂરીમાં સફાઈ કામદારનો ધંધો અપનાવવો પડે. અમુક લોકોએ વિચાર પણ કર્યા છે, તેવામાં છે એક મહાત્મા ગાંધી. તેના નીચે અંડરલાઇન કરજો, એ કેવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા. આપણે ગાંધીજીને, આપણા મહાત્મા ગાંધીજીને જાણતા જશું, તેણે પણ સ્વચ્છતા અને સફાઈ માટે ઘણા પણ પ્રયત્નો કર્યા હતા. તેમના મિત્ર હતા મહાદેવભાઈ દેસાઈ. અંડરલાઇન કરજો, મહાદેવભાઈ દેસાઈ કોણ હતું? ગાંધીજીના મિત્ર. તેમના દીકરા હતા, મહાદેવભાઈના દીકરા હતા નારણભાઈ દેસાઈ. તો તમારે લખવાનું, મહાદેવભાઈના દીકરા નારણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. આ બધું જ તમારે પાઠ્યપુસ્તકમાં જે રીતે પુરાવ્યું છે તે રીતે સારા અક્ષરે તમારે પાઠ્યપુસ્તકમાંથી પાઠ્યપુસ્તકમાં પૂરવાનું રહેશે. થેન્ક યુ.